ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને સરાસરીનો આજે ચોથો ભાગ સમજવા જઈ રહ્યા છે. મિત્રો, જે નવા હોય એ મારા આગલા ત્રણ ભાગ છે સરાસરીના જોઈ લેજો. મિત્રો, આજે આ ચોથા ભાગની અંદર સરાસરીને આધારે એક વિશિષ્ટ દાખલા પૂછાય છે, તેને સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, આ સરાસરીના આવા દાખલા છે મિત્રો, જવાહર નવોદય સિવાય ગુજરાત ગવર્નમેન્ટની જે એક્ઝામ છે, તલાટી, બિન સચિવાલય, નાયબ મામલતદાર, આવી બધી ગવર્નમેન્ટ એક્ઝામમાં પણ હોય છે. તો ખાસ આપણે નોટ અને પેન સાથે રાખીએ અને સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરને. મિત્રો, આવા જ્યારે દાખલા હોય ત્યારે રકમને ખાસ વાંચવાની છે. એક પરીક્ષામાં કરીમે રહીમથી, મિત્રો અહીંયા શું કીધું છે, કરીમે રહીમથી 15 અંક વધુ મેળવ્યા છે, મદને રહીમથી 10 અંક ઓછા મેળવ્યા છે. બરાબર, તો પેલા આપણે લખી નાખીએ કરીમે કોનાથી, તો કે રહીમથી 15 અંક વધુ મેળવ્યા છે, 15 અંક વધુ મેળવ્યા છે. પછી શું કીધું છે, મદને, ખાસ અહીંયા આપણે લખી દઈએ મદને, મદને પણ રહીમથી 10 અંક ઓછા મેળવ્યા છે. મિત્રો શું કીધું છે, ઓછા. ત્રણેયના કુલ પ્રાપ્તાંકો કેટલા છે, આ ત્રણેયના, કરીમ, રહીમ અને મદન, એના ત્રણના કુલ પ્રાપ્તાંકો કેટલા છે, 110 હોય તો કરીમના અંક કેટલા. મિત્રો ખાસ શું બીજું છે, કરીમ, રહીમ અને મદનના ત્રણેય અંકોનો સરવાળો 110 આપેલો છે, તો આપણે શું કીધું છે કે કરીમ બરાબર કેટલા અંક હશે. તો આવા દાખલા આની પહેલાના જયારે ભાગમાં જોઈએ તો ખાસ આપણે શું કહેતા, પ્રાપ્તાંકોનો સરવાળો આપતા, અથવા ત્રણ ચાર પ્રાપ્તાંક છે એનો સરવાળો આટલો છે, એમાં ચોથો પ્રાપ્તાંક ત્રણનો સરવાળો આપે તો એક પ્રાપ્તાંક કયો હશે, એવું આપણે શોધવાનું. અહીંયા તો કાંઈ વિગત આપેલી નથી, અહીંયા તો કોઈના આધારે આપણે કીધું કરીમ ને રહીમ કરતા આટલા વધારે છે, આના કરતા આના ઓછા છે. ત્યારે આવા દાખલામાં આપણે શું કરવું પડશે, ખાસ પેલા ધારવું પડે, શું ધારવું ને કોને ધારવું. અહીંયા જોઈએ તો રહીમની સાપેક્ષની વાત છે, રહીમની સરખામણી કોની, યાર કરીમ સાથે, કરીમે રહીમ કરતા કેટલા, 15 મેળવે છે. અને મદનની સરખામણી પણ રહીમ સાથે થઈ, એક જ વ્યક્તિ છે. તો જો આપણે રહીમ બરાબર, આપણે જો બંને જગ્યાએ જોઈએ રહીમ બરાબર આપણે એક્સ ધારીએ, રહીમ બરાબર એક્સ ધારતા આપણે સમજી લઈએ તો આપણે દરેક વસ્તુ સરળ બની જશે. તો કરીમ બરાબર શું થશે, ખાસ આપણે જોઈએ કરીમ બરાબર રહીમ કરતા 15, રહીમ એટલે એક્સ, એના કરતા કેટલા છે, 15 વધારે. અને મદન બરાબર, મદન બરાબર આપણે જોઈએ તો મદન બરાબર શું આવશે, 10 અંક ઓછા કોનાથી, તો રહીમથી, રહીમ ને કેટલા, એક્સ, એક્સ ઓછા 10. ખાસ આપણો હવે દાખલો થઈ ગયો, આ ત્રણેયના પ્રાપ્તાંકનો સરવાળો આપણે ખ્યાલ છે, 110 હોય તો શું કરવું, તો આ ત્રણેય વસ્તુ આપણે લખવાની છે. બરાબર, એક્સ વત્તા એક્સ વત્તા 10 એ વત્તા એક્સ ઓછા 10 બરાબર 110. મિત્રો દાખલો આપણો એકદમ સરળ છે, ત્રણેયનો સરવાળો આપણને કેટલો છે એટલો, આપણે ખાલી કોના કરીમના જે ગુણ છે એ જો મેળવવાના હોય તો પેલા તો રહીમ બરાબર એક્સ છે, કરીમ બરાબર એક્સ વત્તા 10, આ દરેકનો સરવાળો હોય તો સરવાળો આપણે, કારણ કે હંમેશા પ્રાપ્તાંકોનો સરવાળો જ કરવાનો હોય, અહીંયા ઓછા એટલે મેળવ્યા છે કે મદનના રહીમ કરતા 10 ઓછા છે, માટે આપણે એક્સ ઓછા 10 લખ્યા. હવે એક્સ એક્સ નો સરવાળો કરી નાખીએ અહીંયા, તો 3x 15 ઓછા 10 બરાબર 110. મિત્રો 15 અને 10, 15 માંથી 10 જશે એટલે 5 વધશે, તો 3x વત્તા 5 બરાબર 110. આપણે જે સાદુરૂપ જયારે ચેપ્ટર શીખા ત્યારે ખ્યાલ જ છે કે બરાબર ની ઓલી બાજુ જાય તો વધતા હોય તો ઓછા થાય, ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય, તો 3x બરાબર શું આવશે, 110 ઓછા 5, 3x બરાબર 105 આવ્યા. તો x બરાબર કેટલા આવશે, 105 ભાંગા 3, ખાસ આપણે ભાગાકાર કરવાનો છે, 105 નો કેટલી સાથે 3, 3 તેરી 9, 1 વધે 3, 5 15, કેટલો જવાબ આવે, 35. તો મિત્રો આપણે x ખાસ સમજી લે, x એટલે કોણ હતું, x બરાબર 35 મળે છે. x મતલબ આપણે ખાસ છે, x કોને ધાર્યા હતા આપણે, તો રહીમ. તો ખાસ આપણે રહીમ બરાબર આપણને કેટલા મળી ગયા, હવે રહીમની કિંમત આપણને કેટલી મળી છે, 35 મળી છે. તો આપણે શું પૂછ્યું છે, કરીમ, કરીમના કેટલા ગુણ મેળવ્યા. તો કરીમનું સૂત્ર શું છે, કરીમની જે સમીકરણ આપણે હતું, તો કરીમ બરાબર આપણે મેળવવાના હોય તો x વત્તા 15 લખીએ, x ની કિંમત કેટલી મળી આપણને, 35 મળી, અહીંયા 35 લખી નાખીએ, 35 વત્તા 15 બરાબર 50 મળે છે. મિત્રો ખાસ અહીંયા પૂછેલું છે કરીમને કેટલા ગુણ મળ્યા, તો કરીમને પણ 50 ગુણ મળ્યા. જો એવું કહેવામાં આવે કે મદનને કેટલા ગુણ મળ્યા, તો મદનને રહીમથી કેટલા, 10 ઓછા, બરાબર 10 ઓછા હોય તો 35 ઓછા 10 એટલે 25 એને ગુણ મળે છે. તો આ મિત્રો આ સમીકરણ જે આપણે 1 1 2 ને 3, આ જે 3 આપણે ધાર્યા હતા
એની અંદર આ 35 x બરાબર 35 મૂકી દેશું એટલે દરેક ના ગુણ મળી જાય. બરાબર, આ પ્રશ્ન ડિફિકલ્ટ બનાવો તો આમે પૂછાય કે મદન અને કરીમ અને મદન ના ગુણ નો સરવાળો કેટલો થાય છે એ પણ પૂછી શકાય. તો આ સમીકરણ માં કિંમત મૂકીને સરવાળો કરવાનો ખાસ. બરાબર, તો આવા દાખલા છે મિત્રો, બે વાર ગણજો અને પછી જાતે કરવા પ્રયત્ન કરજો. એના જેવું જ બીજું ઉદાહરણ આપણે જોઈએ. ત્યાર પછી પંકજે 4 થી 15 ગુણ ઓછા મેળવ્યા. અહીંયા શું કીધું છે, પંકજે 4 થી 15 ગુણ ઓછા મેળવ્યા. પછી 4 એ કાંતા થી, અહીંયા શું કીધું, 5 ગુણ ઓછા, કાંતા થી 5, બરાબર 5 ગુણ ઓછા મેળવ્યા છે. જો ત્રણેયના કુલ ગુણ કેટલા, 112 હોય તો કાંતાના કેટલા ગુણ છે મિત્રો? અહીંયા આપણે લખી દે, પેલા પંકજ લખી નાખીએ. પંકજે કોના થી, 4 થી 15 ગુણ ઓછા કીધા છે. પછી 4 એ કાંતા થી, 4 એ કોના કરતા, તો કાંતા થી કેટલા, 5 ગુણ વધુ મેળવ્યા છે. હવે મિત્રો, જ્યારે અહીંયા આપણે જોયું હતું આ ઉદાહરણ 1 ની અંદર, તો રહીમ કરીમે રહીમ ની સાપેક્ષ ની વાત, રહીમ દરેક જગ્યાએ કોમન હતો તો આપણે રહીમ ને આપણે એક સ્થાન લીધો. અહીંયા તો કઈ એવી વાત જાણવા મળતી નથી. જો અહીંયા પંકજે 4 થી, 4 એ પંકજ થી, તો આપણે કોના બરાબર એક્સ ધારવો, સમજી લ્યો. તો ખાસ આપણે અહીંયા છે ને નીચેથી જવાનું થશે. કાંતા બરાબર આપણે એક્સ ધારશું, બરાબર. તો 4 એ શું કર્યું છે, તો આપણે જોઈએ છે 4 એ કાંતા થી 5 વધારે, તો આપણે જોઈએ છે. આ દાખલા અંદર આ રીતે આપણે કરવાનું છે. કાંતા બરાબર, કાંતાના ગુણ બરાબર આપણે ખાસ એક્સ ધારતા આવું લખીએ. બરાબર, તો કાંતા બરાબર આટલા મળ્યા, 4 બરાબર શું મળશે આપણને, 4 બરાબર શું મળશે, કાંતા થી 5 વધારે તો એક્સ વત્તા 5 મળે. કાંતાના જે ગુણ હતા એક્સ થાય હતા એના કરતા 5 વધારે કોને છે, 4 ને. અને પંકજ બરાબર શું મળશે ખાસ આપણે જોઈએ, તો પંકજે કોના કરતા, 4 કરતા 15. 4 ના ગુણ કેટલા છે ખાસ આપણે લખી લે, 4 ના ગુણ કેટલા છે, એક્સ વત્તા 5. આપણે કાઉન્સ લખીએ છીએ એટલા માટે કે સમજાય. એનાથી 15 ગુણ ઓછા, એટલે ઓછા કેટલા આવશે, 15. તો મિત્રો, સૌ પ્રથમ આટલી માહિતી આપણે રકમ વાંચ્યા પછી મેળવી. પંકજે 4 થી 15, તો આ રીતે સમીકરણ. જો તમે અહીંયા 4 બરાબર એક્સ ધારીને દાખલો કરશો તો દાખલાનો જવાબ નહીં મળે. તો આવા જયારે દાખલા હોય ત્યારે સમજી લેવાનું. નીચે જે છેલ્લી સંખ્યા આપેલી, છેલ્લી વિગત છે, એના આધારે આપણે જે રકમ છે એને ધારવાની અને રકમ ને આગળ વધવાનું. તો અહીંયા શું કીધું છે, કાંતા બરાબર એક્સ, 4 બરાબર, તો કે ભાઈ કાંતા કરતા 5 વધારે છે, એક્સ વત્તા 5 મિનિટ. હવે આપણે શું કીધું, ત્રણેયનું આજે જે 3 આપેલી છે એનું કુલ સંખ્યાનો સરવાળો 112, તો જે રીતે દાખલો કર્યો એ રીતે જ આપણે બનશે. અહીંયા એક્સ વત્તા પાંચ ઓછા 15 બરાબર અહીંયા 112. મિત્રો, દાખલાને થોડોક સમજવાનો છે. તમને લાગશે કે આ એક્સ આટલા આટલા આવ્યા કઈ રીતે, તો કાંતા બરાબર એક્સ લખ્યા છે, 4 બરાબર એક્સ વત્તા 5 લખ્યા છે, અને પંકજ બરાબર મિત્રો આખા આખું સમીકરણ એક્સ વત્તા 5 ઓછા 5. ખાસ યાદ રાખજો, અહીંયા બાળકો ભૂલ કરે છે પંકજ ના સમીકરણમાં. તો અહીંયા એક્સ એક્સ નો સરવાળો કરી લઈએ, કેટલા થશે, 3x, અહીંયા 5 ને 5 10 ઓછા 15 બરાબર 112. મિત્રો, હવે 15 10 માંથી 5 ને 10 માંથી 15 નો જાય, પણ 15 માંથી 10 જાય એટલે કેટલા આવશે ખાસ, તો 5. પણ નિશાની હંમેશા યાદ રાખજો. આવા દાખલામાં યાદ રાખવાનું છે કે આ ઓછે વત્તે ઓછા થાય છે, પણ નિશાની મોટાની હોય છે એટલે ઓછા 5 આવશે બરાબર 112. બરાબર, હવે આ જે 5 છે મિત્રો એ બરાબર ની ઓલી બાજુ જશે એટલે શું થશે, 3x બરાબર 112 વત્તા 5. અહીંયા આપણે સમજીએ કે 3x બરાબર કેટલા આવ્યા, 3x બરાબર 112 માં 5 નાખી 117 થશે. ઓકે, તો x બરાબર શું આવશે, 117/3. તો અહીંયા આપણે કરી શકીએ 117/3 કરીએ, 3 3 9 બે, 3 9 27. મિત્રો કેટલા આવ્યા, x બરાબર કેટલા મળે છે આપણને, 39. હવે x બરાબર આપણે શું થઈ ગયું હતું, કાંતા. તો કાંતાના ગુણ કેટલા છે મિત્રો, કાંતા બરાબર કેટલા ગુણ છે, 39. આપણે શું પૂછ્યું છે, કાંતાના જ ગુણ પૂછ્યા છે. કદાચ તમને 4 ના ગુણ પૂછ્યા હોત તો શું આવત, 4 બરાબર શું આવત, જો 4 પૂછે તો 39/5, 39/5 કરી નાખો એટલે જવાબ કેટલો આવશે, અહીંયા 44 જવાબ એનો આવે છે. જો તમને પંકજ ના પૂછ્યા હોત તો અહીંયા 40/5 44 માંથી 15 બાદ કરો તો આપણને કેના ગુણ મળશે, પંકજ ના ગુણ મળે છે. મિત્રો ખાસ આવા જયારે દાખલા હોય તો ખાસ આપણે સમજવાના રહેશે કોના બરાબર આપણે ધારવું. એકદમ સરળ હોય છે પણ આવા જ પરીક્ષામાં ખાસ પૂછાય છે.
આ દાખલો મિત્રો 2014 માં પૂછાયો, આ 2013 માં પૂછાયેલો છે, જવાહર નવોદય નો જ દાખલો છે. તો વધુ ઉદાહરણ માટે પ્રેક્ટિસ કરશું તો આવડી જશે. હવે પછી આપણે હજુ એક ઉદાહરણ કરીએ છેલ્લું. તો મિત્રો હવે આપણે ખાસ ત્રીજું ઉદાહરણ છે જોઈ લઈએ શું કહેવા માંગે છે. તો કે 15 છોકરાના વજનની સરાસરી કેટલી છે? 54 કિલોગ્રામ. મિત્રો 54 કિલોગ્રામ કોની સરાસરી છે? 15 બાળકોની. જો શિક્ષકનું વજન ઉમેરવામાં આવે, અહીંયા શું કીધું છે? શિક્ષકનું વજન ઉમેરવામાં આવે તો સરાસરીમાં 2 કિલોગ્રામ વધે છે. મિત્રો સરાસરીના વજન છે એમાં કેટલો વધે છે? 2 કિલોગ્રામ વધે તેવો શિક્ષકનું વજન શોધો. મિત્રો પેલા કરતા વિગત લખી લે, 15 છોકરા છે, ઓકે, એની સરાસરી કેટલી છે? 54 કિલોગ્રામ વજન છે, ઓકે. હવે એમાં એક શિક્ષક નું વજન એટલે કે 15 છોકરા વત્તા 1 એટલે 16 થયા, એટલે શિક્ષક વત્તા વિદ્યાર્થી એટલે ટોટલ 16 થાય છે. તો એની સરાસરીમાં શું કીધું છે? 2 કિલોગ્રામ વધે. પેલા તો 54 હતું એમાં 2 વધે એટલે 56 કિલોગ્રામ એની સરાસરી થાય છે, બરાબર 56 કિલોગ્રામ થાય. તો હવે આપણે આવી આટલી વિગતના આધારે આપણે શું પૂછ્યું છે દાખલામાં? શિક્ષક નું વજન શોધો. જો મિત્રો શિક્ષક નું વજન શોધવાનું હોય તો એકદમ ઈઝી છે. શું કરવાનું? 15 બાળકોના જે સંખ્યા છે ખાસ કેટલી એની સરાસ 16, તો 54 × 16 કરશું એટલે આપણે 15 જે બાળકોનું જે વજન છે એની ટોટલ સરવાળો મળશે. પછી 16 બાળકો ટોટલ 15 વત્તા એટલે 15 બાળકો અને 1 16 ટોટલ સંખ્યા છે એની સરાસરી સાથે ગુણી નાખશું તો આપણને શું મળશે? 16 જણાના અવલોકનો જે છે એની સંખ્યા મળશે, સરવાળો મળે. એમાંથી આપણે આ રીતે આપણે દાખલો થશે. મિત્રો આ દાખલાને આપણે બે રીતે કરશું, પરીક્ષાને ધ્યાનમાં રાખીને. ખૂબ જ સમય છે આપણા માટે ખૂબ અગત્યનું હોય છે, તો કેવી રીતે શોર્ટ મેથડથી આપણે જવાબ લઈ આવીએ એ ખૂબ મહત્વનું છે. તો આપણે પેલા તો જે સૂત્રવાળી રીત છે એના આધારે આપણે કરીએ. સરાસરી 15 વિદ્યાર્થીને આપણે પેલા તો સરાસરી શોધીએ. તો સરાસરી નું સૂત્ર શું છે? અવલોકનોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. મિત્રો આપણે 15 બાળકો છે એની સરાસરી કેટલી કીધી? 54. તો અહીંયા આપણે 54 લખી નાખીએ. અવલોકનોનો સરવાળો આપણને ખબર નથી, હા કુલ સંખ્યા ખબર છે કેટલા બાળકો છે? 15. તો મિત્રો 15 બરાબર ની આ બાજુ જશે તો આપણે 15 બાળકો છે એની અવલોકનો, 15 જે બાળકો હતા એના અવલોકનો જે એનો સરવાળો કેટલો થાય ઉંમરનો સરવાળો? તો આપણને મળશે, શું મળશે? 54 × 15 કરીએ એટલે 810 મળે છે. હવે આમાં શિક્ષક એડ થયા એટલે 16 થશે, 16 વિદ્યાર્થી થાય, 15 વિદ્યાર્થી વત્તા 1 ટોટલ 16 સંખ્યા છે એનું આપણે વજનનો સરવાળો છે આપણે મેળવી લઈએ. તો આ જ રીતે થશે કે ભાઈ અવલોકનોનો સરવાળો સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે અહીંયા સરાસરી શું થશે? 16 જણાની ગોતવાની છે એટલે 56 મળશે આપણને. તો અહીંયા આપણે 56 લખવાના. અવલોકનોનો સરવાળો આપણને ખબર નથી, કુલ સંખ્યા પેલા 15 હતી હવે કેટલી થઈ ગઈ છે? અહીંયા 16, ઓકે. તો અવલોકનોનો સરવાળો બરાબર આપણને શું મળશે? 56 × 16. અહીંયા મિત્રો આપણે 56 × 16 કરીએ 36, 3, 5, 30, 33, 6, 9, 8, 800 કેટલા મિત્રો? ખાસ જોઈ લઈએ કે 15 બાળકો હતા ત્યારે એના વજનનો સરવાળો કેટલો મળે? 810. એમાં એક શિક્ષક હોયતા તો આપણને 15 વત્તા એક શિક્ષક ટોટલ એનો ઉંમર જે ટોટલ એનો વજનનો સરવાળો કેટલો? 896. આપણને પ્રશ્ન હું પૂછ્યો શિક્ષકનું વજન, તો આ 16 છે 15 બાળકો અને શિક્ષકનું વજનનો સરવાળો છે એમાંથી 15 બાળકોનો બાદ કરી નાખીએ તો આપણને શિક્ષકનું વજન મળી જાય. તો લખો શિક્ષકનું વજન બરાબર 896 - 810 તો આપણને કેટલા મળ્યા? 86. જે શિક્ષકનું વજન છે મિત્રો કેટલું છે? તો શિક્ષકનું વજન બરાબર આપણને શું મળે છે? 86 મળે છે. મિત્રો આ એક દાખલાની સાદી અને સીધી કે સૂત્ર આધારે આપણે દાખલો કરીએ તો આ રીતે થાય. તો મિત્રો જો પરીક્ષામાં આપણે ટાઈમને ધ્યાનમાં રાખીને જો દાખલા ગણવાના હોય તો આપણે ખૂબ જ શોર્ટ પદ્ધતિ હશે તો આપણને ખૂબ ફાયદો થશે, સમય એટલો બચે.
તો આપણે આ જ દાખલાને બીજી રીતે આપણે કરી શકીએ. તો અહીંયા જોઈ લઈએ કઈ રીતે થાય. ખાસ શું કીધું છે, આવા દાખલા આપણે જોવાના કે 15 બાળકોની સરાસરી કેટલી 54 કીધી છે, અને 15 + 1 શિક્ષક બરાબર, તો એની સરાસરી કેટલી 56. તો આ બંનેની અંદર ટોટલ તફાવત પહેલા શોધવાનો, શું કરવાનો તફાવત, તો તફાવત આપણને કેટલો મળશે, તો 56 - 54 કરી આપણને 2 કિલોગ્રામ વજનની તફાવત એવરેજ મળે છે. કેટલો મળે છે? 2 કિલોગ્રામ જે વજન છે તફાવત, એ શું મળે છે, તફાવત આપણને મળ્યો. જો મિત્રો આવા દાખલામાં જયારે વધારો કરે, વધારો શબ્દ વાપરી લો, ખાસ વધે, અહીં વધે લખ્યું, જો એવરેજ, 2 સરાસરીમાં 2 કિલોગ્રામ વધારો થાય, વધે છે, આવા શબ્દો હોય ત્યારે હંમેશા જયારે આ રીતની આપણે પદ્ધતિ કરશું ત્યારે એમાં વધારો એટલે પ્લસ થશે, જો ઘટાડો કીધો તો માઇનસ થશે. અહીંયા આપણે જોઈએ છીએ એક શિક્ષકનું વજન આપણે મેળવવાનું છે. જો 15 બાળકોની સરાસરી કેટલી છે, 54 કીધી છે, હવે ટોટલ 16 થયા, 16 કઈ રીતે, તો વિદ્યાર્થી વત્તા શિક્ષક, એની સરાસરી કેટલી, 56 થઈ છે. તો આ બંનેનો તફાવત આપણે જોઈએ, 2 તફાવત મળે છે. તો મિત્રો જયારે તફાવત 2 મળે, એ તફાવત 2 કોને લાગુ પડે છે, 15 - 15 અવલોકનને લાગુ પડે. જયારે પણ સરાસરીમાં વધારો કે ઘટાડો થાય ત્યારે એ જે 2 છે સંખ્યા, એ 2 સંખ્યા કોને લાગુ પડે, 15 - 15 અવલોકનો લાગુ પડે. એટલે શું થશે, વધારો કીધો છે તો 15 × 2 જેમ તફાવતની ગુણી નાખવાના, 15 × 2 = 30. તો આપણે શિક્ષકનું વજન શોધવાનું હોય, શિક્ષકના વજન શોધવાનું, તો જેનું વજન શોધવાનું એની સરાસરી જે આપેલી હોય સામે, એને આપણે લખવાનું શિક્ષકનું વજન. શિક્ષકનું વજન આપણે જે શોધવું એની સામે જે સંખ્યા લખી લખી નાખવાની, 56 લખવાના, એ વજનનો તફાવત કેટલો આવ્યો છે, 30. 56 + 30 એટલે આપણને તરત 86 મળી જાય છે. મિત્રો અહીંયા પણ 86 મળે છે, ઓકે, અહીંયા આ રીતે પણ 86 મળે છે. આ રીતની 86 મળવામાં આપણે એકદમ ખાલી 15 - 54 લખવાના, 16 - 56 લખ્યા, તફાવતને કુલ પ્રાપ્તાંકો કેટલા હતા, 15 વડે શું કર્યું, ગુણી નાખ્યું. જો તફાવતમાં વધારો હોય, યાદ રાખજો, જો વધારો હોય તો સરવાળો કરવાનો, અને ઘટાડો કીધો ઉંમરમાં, ઘટાડો તો આપણે બાદ બાકી કરવાના થાય છે. મિત્રો એકદમ સરળ દાખલા હોય છે આવા, આ પણ 2011 ની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, ક્લાર્કની એક્ઝામમાં. તો ખાસ આવા દાખલા માટે વધુ પ્રેક્ટિસ કરીએ, અને જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આના પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક યુ, આભાર.